કેમ છો? મજામાં? મને તો તમે બધા ઓળખો છો. મારું નામ છે નિશાબેન શર્મા. હું તમારો કયો વિષય લઉં છું? સામાન્ય જ્ઞાન. ચાલો હવે આપણે ચોપડીમાં જોઈએ. બાળકો, આપણે ચેપ્ટર નંબર 10 શીખીએ છીએ. ચેપ્ટર નંબર 10 માં આપણે તહેવારો વિશે સમજ મેળવી. હવે આજે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. પેજ નંબર 32 એટલે કે 32 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય. પ્રશ્ન 1. કોઈ પણ બે રાષ્ટ્રીય તહેવારોના નામ લખો. ટીચરે પહેલાથી લખી જ દીધા છે, તમારે તમારી બુકમાં લખવાના છે. રાષ્ટ્રીય તહેવારો ભાઈ કયા કયા છે? જો આગળ, આ રાષ્ટ્રીય તહેવાર છે કે આ રાષ્ટ્રીય તહેવાર છે? આ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. રાષ્ટ્રીય તહેવારમાં કયા આવે? સ્વાતંત્ર દિન, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ. એમાંથી તમે કોઈ પણ બે નામ અહીંયા લખી શકો. કોઈ પણ બે નામ તમે લખી શકો. ટીચર અહીંયા પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ લખેલું છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન 2. કોઈ પણ ચાર ધાર્મિક તહેવારોના નામ લખો. ભાઈ, ધાર્મિક તહેવારો કયા કયા છે? દિવાળી, રક્ષાબંધન, ઉત્તરાયણ, આ બધા ધાર્મિક તહેવારો છે. કેવા તહેવારો છે? ધાર્મિક તહેવારો. તેમાંથી તમને ગમતા કોઈ પણ ચાર તહેવારના નામ તમે અહીંયા પ્રશ્ન 2 માં લખી શકો. ટીચરે દિવાળી, નાતાલ, નવરાત્રિ અને હોળી આ ચાર તહેવારના નામ લખેલા છે. પહેલી દિવાળી, બરાબર. નવરાત્રિ, નાતાલ અને ચોથો તહેવાર હોળી, બરાબર. તમને ગમે તે તહેવારના નામ તમે લખી શકો. ત્યારબાદ છે પ્રશ્ન 3. નીચે આપેલા તહેવારોના ચિત્રોને તેમના તહેવારોના નામ સાથે જોડો. એટલે કે અહીંયા ચિત્ર આપેલા છે તહેવારના અને નીચે તેના નામ લખેલા છે. તો તમારે ફૂટપટ્ટીની મદદથી, ફરજિયાત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ તમારે જોડકા જોડવાના છે. હવે આપણે જોડકા જોડીશું. પહેલાં ચિત્ર જોઈ લઈએ. આ કયો તહેવાર છે ભાઈ? ઉત્તરાયણ. ઉત્તરાયણની બાજુમાં કયા તહેવારનું ચિત્ર છે? દિવાળી. ફટાકડા છે ને અહીંયા, આ ચાંદ છે એટલે, અને ગળે મળે છે એટલે કયો તહેવાર? રમઝાન ઈદ. પછી આ ભાઈને બેન શું કરે છે? રાખડી બાંધે છે એટલે કયો તહેવાર છે? રક્ષાબંધન. અને આ કયો તહેવાર છે? બુદ્ધ પૂર્ણિમા. જો અહીંયા નામ પણ તહેવારના લખેલા છે. તો હવે આપણે તેના જોડકા જોડીશું. આ પહેલું ચિત્ર શેનું છે ભાઈ? ઉત્તરાયણ. છોકરાઓ છે, પતંગ છે, દોરી છે, આ તહેવાર ઉત્તરાયણ છે. તો ભાઈ અહીંયા શોધો, ઉત્તરાયણ ક્યાં છે? અહીંયા છે ઉત્તરાયણ. તો ફૂટપટ્ટીની મદદથી ઉત્તરાયણ સાથે જોડવાનું છે. ત્યારબાદ આ ચિત્ર શેનું છે? છોકરાઓના હાથમાં શું છે? તનક તારા છે, ફટાકડા ફૂટે છે, આ દિવાળીનો તહેવાર છે. તો ભાઈ અહીંયા દિવાળી એની સાથે તમારે ફૂટપટ્ટીની મદદથી જોડવાનું છે. એવી રીતે આ કયો તહેવાર છે? રમઝાન ઈદ. તો રમઝાન ઈદ ક્યાં લખેલું છે? અહીંયા. તો એને રમઝાન ઈદ સાથે જોડવાનું. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આ ટપકું અને આ ટપકું ત્યાં સુધી જ જોડવાનું છે, કોઈ બોક્સની અંદર સુધી જોડવાનું નથી. ત્યારબાદ આ કયો તહેવાર છે? રક્ષાબંધન. તો રક્ષાબંધન ક્યાં છે? બીજા નંબર પર. તો એની સાથે તમારે જોડવાનું છે. અને છેલ્લું ચિત્ર કોનું છે? બુદ્ધ ભગવાનનું એટલે કે બુદ્ધ પૂર્ણિમા. તો અહીંયા બુદ્ધ પૂર્ણિમા લખેલું છે, તેની સાથે તમારે ફૂટપટ્ટીની મદદથી જોડવાનું છે. પછી તમારે એક એક્ટિવિટી કરવાની છે. ભાઈ એક્ટિવિટી શું છે? પ્રશ્ન 4. પ્રવૃત્તિ. તમારા મનપસંદ તહેવારની ઉજવણી કેવી રીતે અને શા માટે થાય છે તે તમારા માતા પિતા પાસેથી જાણો. એટલે કે તમારે તમારા મમ્મી પપ્પા પાસેથી જાણવાનું છે કે કયા તહેવારમાં કઈ ઉજવણી કરીએ છીએ આપણે
અને કયા તહેવારમાં શું મહત્વ છે, કયા તહેવારનું શું મહત્વ છે તે તમારે તમારા મમ્મી અથવા પપ્પા પાસે અથવા ઘરના કોઈ પણ વડીલ પાસે બેસીને જાણકારી લેવાની છે. થેન્ક યુ, બાય.